જામનગરમાં પ્રેમ સંબંધમાં માનવતા લજવતો બનાવ સામે આવ્યો છે. પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતા શખ્સે પ્રેમિકાની 5 વર્ષની બાળકીને નડતરરૂપ ગણી તેના પર હુમલો કરતા ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જામનગર જિલ્લા જેલમાં એસઓજીની ટીમ તથા બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અવારનવાર મોબાઈલ મળવાની ઘટનાઓથી બદનામ જામનગર જિલ્લા જેલમાં આ વખતે સબ સલામત હોવાનું બહાર આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી રખડતા પશુઓ પકડવાની ઝુંબેશ સઘન બનાવાઈ છે. 27 ઓક્ટોબરથી આજ સુધીમાં કુલ 1007 પશુઓ પકડવામાં આવ્યા છે. 74 વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, તેમજ કુલ 2,85,000નો દંડ વસૂલાયો છે. જામનગરમાં દેવ દિવાળીની મોડી સાંજે હિરજી મિસ્ત્રી રોડ પર નવાનગર બેંક પાછળના વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જામનગરના મહિલા પોલીસ મથકમાં પ્રિયાબા રાણા નામના પરિણીતાએ તેમના પતિ PSI યશપાલસિંહ રાણા તથા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ થયો છે. પોલીસકર્મીએ સર્વિસ રિવોલ્વર બતાવી ધમકાવ્યા હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.